નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. આજે સન્ડે, તમારા માટે સરસ મજાની અપડેટ લઈ આવ્યો છું. ગૌણ સેવાની તૈયારી કરતા ઉમેદવારોને તો સ્પેશિયલી રિક્વેસ્ટ છે કે આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરે. અપડેટ છે જાહેરાત ક્રમાંક 212ની, ગ્રુપ એ અને ગ્રુપ બીની જે ભરતી હતી તેને લઈને અપડેટ. દોસ્તો આગળ વાત કરીએ, સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ હોય જઈશું. આપણે લેટેસ્ટ અપડેટવાળા સેક્શનમાં વ્યૂ ઓલ પર ક્લિક કરીને મહત્ત્વપૂર્ણ અપડેટ જે ગઈકાલ 29 જૂનના રોજ આવી હતી તે છે જાહેરાત ક્રમાંક 212 માટેની. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે. તો ગ્રુપ એની મુખ્ય પરીક્ષાના પેપર 3 સામાન્ય અભ્યાસ તેની બાબતે એક મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે. તો જે પણ મિત્રો સિલેક્ટ થયા છે તેમની માટે તો આ એક ખૂબ જ સારી અપડેટ છે. હવે આગળ જતાં જે પરીક્ષા આપવાના છે તેને લઈને આ નોટિફિકેશન છે. તો એકવાર ઓપન જરૂરથી કરી લઈશું, સમજીશું શું કહેવા માગે છે. તો ગૌણ સેવાની પસંદગી મંડળ તરફથી આ 212 જાહેરાત ક્રમાંકની અપડેટ છે મુખ્ય પરીક્ષા પેપર 3 બાબત. તો 1 એપ્રિલથી 20 મે દરમિયાન જે CBRT પદ્ધતિથી યોજવામાં પરીક્ષા આવી હતી દોસ્તો, એના પછી સદર પરીક્ષાના બીજા તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બીની અલગ અલગ પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે. તે સંદર્ભે જણાવું કે સામાન્ય વહીવટ વિભાગ જાહેરાત ક્રમાંક પ્રમાણે 18 મેથી 2023 ગ્રુપ એ તથા ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ. ગ્રુપ એની મુખ્ય પરીક્ષામાં વર્ણાત્મક પ્રકારના પેપર પૈકીના પેપર નંબર 3ના વિષય બહાર પ્રશ્નોની સંખ્યા ગુણભાર ગુણાંક નીચે દર્શાવ્યા મુજબ રહેશે. તો જે મિત્રો સિલેક્ટ થયા છે તૈયારી કરી રહ્યા છે મુખ્ય પરીક્ષા પેપર 3ની, તો સામાન્ય અભ્યાસનો ગુણભાર કંઈક આ પ્રમાણે છે. ભારત કુલ 3 કલાકની પરીક્ષા, માધ્યમ ગુજરાતી, કુલગુણ 150 રહેશે. 3 કલાકની પરીક્ષા છે. ભારતનો ઇતિહાસ પ્રશ્નપત્રમાં પ્રશ્નોની સંખ્યા 5 છે, 3 પ્રશ્ન દીઠ ગુણભાર છે એટલે કે 15 ગુણ રહેશે. સાંસ્કૃતિક વારસાના 5 ક્વેશ્ચન છે, 15 માર્ક્સ રહેશે. ભૂગોળમાં 5 ક્વેશ્ચન છે, 15 માર્ક્સ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 4 ક્વેશ્ચન છે, 12 માર્ક્સ છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય 10 ક્વેશ્ચન 30 માર્ક્સ છે. રાજ્ય વ્યવસ્થા અને બંધારણ 10 ક્વેશ્ચન 30 માર્ક્સ છે. જાહેર વહીવટ શાસનના અને જાહેર સેવામાં શિસ્ત નીતિશાસ્ત્ર અનુક્રમે 3 ક્વેશ્ચન છે, ટોટલ 9 માર્ક્સ છે. ભારતીય અર્થતંત્ર આયોજન માટે 5 ક્વેશ્ચનના 15 માર્ક્સ રહેશે. તો આમ પ્રશ્નપત્ર 50 ક્વેશ્ચન હશે, ગુણભાર 3-3 દરેકનો રહેશે અને કુલગુણ 150 જે ગુણ છે તે રહેશે. 3 કલાકનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો ફરજિયાત છે. જવાબવહીમાં પ્રશ્ન છાપેલ છે તથા દરેક પ્રશ્નના જવાબ માટે પૂરતી જગ્યા આપવામાં આવશે. દરેક પ્રશ્નનો 30-40 શબ્દોમાં સચોટ ઉચિત જવાબ પણ લખવાનો રહેશે. તો આ છે દોસ્તો ગઈકાલ આવેલ મહત્વપૂર્ણ અપડેટ. આશા રાખીશ કે તમને ગમી હશે. વિડીયો જરૂરથી લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.